सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्म छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई वाला भक्तों ने यथी जय स्वामीनारायण वाला भक्तों गढ़ा अंत्य प्रकरण नो 37 वचनामृत चाले से भगवान श्रीहरि संवत 1885 वैशाख सुधी त्रीजने दिवस अखात्रीज छे परशुराम जयंती छे इच्छाराम जी महाराज नो जन्म दिवस छे एवी आ पवित्र तिथिना दिवसे दादा खाचरना दरबार में उत्तराधे द्वार ओरडानी ओसरी ऊपर महाराज बिराजमान छे चाकड़ा ऊपर अने श्रीजी महाराजे स्वयं वात ने उपाड़ी छे सर्वे साधु ने सर्वे हरिभक्तनी आगळ के जेने भगवानना स्वरूपनुं यथार्थ ज्ञान थयुं होय एक वार पछी तेने देश काळ क्रियासंग विषम थाय तो पण ए ज्ञाननो लेस जाय नहीं। श्रीजी महाराजे ए घटना ने समझावा माटे दृष्टांत आप्युं जेम कोई मोटो साहूकार होय अने कोई मोटो राजा होय कोई मोटो लखपति सेठ होय एने सारा सारा भोजन जमवा मळता होय पछी थी एने दरिद्रपणू आवे अने दरिद्रपणामां ज्यारे एने एनाथी हल्की वस्तुओ जमवानी थाय एने रहेवा माटे झूपड़ामां रहेवू पड़े पगपाळा चालवू पड़े त्यारे एने पूर्वे भोगवेला सुख सांभरे जेनी उपर आपणे गईकाल थोड़ू घणू समझ्या हता आगळ महाराजनी वातने थोड़ी वांची अने ए वातने आपणे समजवा माटेनो प्रयत्न करिए। स्वामीनारायण हरे। अने जे प्रथम थी जेवु तेवु अन्न खातो होय तेने दरिद्रपणु वधु आवे त्यारे पण तेज खाय त्यारे तेने शू सांभरे महाराज के जे पहलेथी ज गरीब होय अने जेनी पासे सारू भोजन पहलेथी ज नथी जेनी पासे सारा वैभवो पहलेथी ज नथी जेने रहेवा माटे सारा बंगलाओ पहलेथी ज नथी एवा व्यक्ति ने दरिद्रपणामां वधु दरिद्रपणू आवे तो पण एने शू सांभरे एने तो एक हरखू ज छे जेने रोटलो ने छास ज खाधा छे एने दरिद्रपणू वधारे आवे तो शू वधारे दरिद्रपणू आवे આવે તો એને શું લાગે માટે મહારાજ કે એને શું સાંભળે તેમ જેને ભગવાનના સ્વરૂપનું સુખ અને ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એક વાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો અને બહાર નીકળી ગયો તો પણ એ સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધ અનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય। આ વાત બહુ અગત્યની છે વાલા ભક્તો। ભગવાનના સ્વરૂપનું સુખ બે શબ્દ છે, ભગવાનના સ્વરૂપનું સુખ અને ભગવાનના ભજનનું સુખ। દરેક જીવ પ્રાણી માત્ર સુખને શોધે છે, દરેકની શોધ સુખ પાછળ છે।
આખી દુનિયામાં નિત્ય નવું નવું શોધખોળ સુખ માટે થાય છે. ગાડીઓમાં તમે જુઓ તો આજથી વર્ષો પહેલા ગાડીઓમાં દરવાજા લોક થાય એટલી સિસ્ટમ હતી. ધીરે ધીરે એ દરવાજા ઓટોમેટિક લોક થાય, ધીરે ધીરે તમે પટ્ટો ના પહેર્યો હોય તો ગાડી બોલે, ધીરે ધીરે તમે સ્પીડ વધી જાય તો ગાડી કે, હવે ધીરે ધીરે તમારી સ્પીડ વધે તો પણ એ સ્પીડથી વધારે ગાડી ન ચાલે એવી સિસ્ટમો આવી ગઈ. પાછળ રિવર્સ લેવા પહેલાં કાચમાં જોવું પડતું, એની જગ્યાએ અત્યારે સામે નાની સ્ક્રીન આવી ગઈ, પાછળનો કેમેરો હોય તમને પાછળ દેખાય. બધું જ સુખને અર્થે રોજ નવું નવું શોધખોળ વિજ્ઞાન કરે છે, પરંતુ તમામની પાછળ ઉદ્દેશ સુખનો રહેલો છે. પરંતુ એક વાત બહુ નક્કી છે કે આ જગતની અંદર સુખ ચોક્કસ છે, ચોક્કસ સુખનો અનુભવ થાય છે, સત્ય છે. છતાંય પણ એક વાત બહુ નક્કી છે કે જે કાંઈ સુખ છે એ ભગવાનના સંબંધે કરીને છે. શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં એમ કીધું કે જે કાંઈ જગતમાં પંચ વિષય સંબંધી સુખ દેખાય છે એ ધર્મે સહિત જે ભગવાનની મૂર્તિનો સંબંધ એને કરીને સુખ છે. પણ સંપૂર્ણ સુખ તો ભગવાનના સ્વરૂપને વિશે છે. આમાં આવ્યું કે જેને ભગવાનના સ્વરૂપનું સુખ એકવાર યથાર્થ અનુભવ્યું હોય, એકવાર ભગવાન સંબંધી સુખને વારે વારે અનુભવવાની જરૂર નથી, એક જ વાર, એક વાર. જે વ્યક્તિઓએ એક વાર અમેરિકા જોઈ લીધું, અમેરિકા જોઈ લીધું, એને ફરવાની વર્ષોથી ઈચ્છા હોય મારે અમેરિકા જવું છે, ને એક વખત અમેરિકા આવી ગયો ને અમેરિકા જોઈ લીધું, એ જે એને જોવાની જે તાલા વેલી હોય, જે અનુભવવાની તાલા વેલી હોય, એમાંથી એને જે સુખનો અનુભવ થઈ ગયો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માની લો કે અમેરિકાના સુખ હોય ને એને જોઈ લીધા, પછી એને બીજી વખત એ સુખને અનુભવવાની જરૂર ના પડે, ગમે ત્યાં જાય એ સુખ એને સાંભળે. કોઈ વ્યક્તિએ તમારી આગતા સ્વાગતા બહુ સરસ રીતે કરી હોય, ખૂબ તમને આદર સન્માન આપ્યું હોય, એક વખત તમે ચાખી લીધું, તમે દુનિયાના છેડે ગમે ત્યાં જશો તમને સાંભળી આવશે. તો ભગવાનના સ્વરૂપનું સુખ એક વખત જેને યથાર્થપણે જાણ્યું છે, જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી નથી સાંભળતું. પણ હું માનું છું કે રાત ને દિવસ આપણે કથા વાર્તા કરવાને સાંભળવાવાળા ભક્તો છીએ, આપણે ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છીએ. આપણો દાખલો ચોક્કસ મહારાજની મૂર્તિ ધારવા પાછળનો હોય જ અને હશે જ. એટલે આપણને ભગવાનના સ્વરૂપના સુખના અનુભવ જે તે સમયે આપણી અંદર વર્તા સત્વ ગુણાત્મક કાર્યમાં ભગવાનનું સુખ આપણને ચોક્કસ આવ્યું હશે અને આવતું હશે. પરંતુ એ સુખને યથાર્થપણે એકવાર અનુભવવા માટે, યથાર્થપણે, કોઈ બીમાર વ્યક્તિ છે એને તમે શીરો જમાડો છો તો એને યથાર્થપણે શીરાનું સુખ નથી આવતું. બીમાર વ્યક્તિને તમે ગમે એટલી સારી વસ્તુ આપો, એને તાવ આવે છે, ઝેરી મેલેરિયા થયો છે, તો એને એ વસ્તુ કડવી લાગશે, એ ખાય છે, પરંતુ એને યથાર્થ સુખની અનુભૂતિ નથી થતી. એમ માયાની અંદર લપટાયેલો જીવ, પંચ વિષયમાં આસક્ત અને પંચ વિષયનો રોગી જીવાત્મા જ્યારે ભગવાનના સ્વરૂપનું સુખ ભોગવવા માટે જાય છે ત્યારે એને યથાર્થ સુખની અનુભૂતિ નથી થતી. અહીંયા આગળ શબ્દ છે યથાર્થપણે. યથાર્થનો અર્થ થાય સંપૂર્ણ, ભગવાનના સુખનો સંપૂર્ણ એને એ સ્વરૂપનો અનુભવ કર્યો હોય એને આ લેસ ન જાય. મારી અને તમારી પાસે જે કાંઈ ભગવાનના સુખનો અનુભવ છે એ લગભગ યથાર્થપણે નથી. યથાર્થપણે હોય, જેવી રીતે મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું, કોઈ ગાયનું પૂંછડું દીઠું તો એ કે મેં ગાય જોઈ, વાત તો સાચી પણ પૂંછડું જ જોયું હતું. કોઈ ગાયના પગ જોયા અને કીધું મેં ગાય દીઠી, વાત સાચી પણ એને પગ જ જોયા છે. કોઈ ગાયનું મોઢું જોયું અને એને કીધું મેં ગાય જોઈ, પણ એને ગાયનું મુખ જ જોયું છે, પણ સંપૂર્ણ ગાય એને જોઈ નથી. ત્યાં સુધી એને સંપૂર્ણ ગાયનું જ્ઞાન ન થાય એમ પુરુષોત્તમ ના સ્વરૂપનો સુખનો સંપૂર્ણ અનુભવ એ જ્યારે થાય ત્યારે ઓટોમેટિક ગમે તે ક્રિયા કરતો હોય, જે શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કીધું.
મહારાજના શબ્દો છે એ થોડા હું વાંચું છું. મહારાજ કહે છે, ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે તેને કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય ને સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેને કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જેમ આ મસાલ બળે છે તે મસાલ સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી, તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે, જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે ને મહાદુખ્યો થઈશ. થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે. અને જો હું ભગવાનના સુખ સંબંધ અતિશય રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે, એમ ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તે ઉપાય કરે તેને બુદ્ધિવાન જાણીએ. અને ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે જે પંચ વિષયના સુખ છે તેને બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. અને ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે આ દેહ મૂકીને સુખને ક્યારે પામીએ. સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કંઈ ઝાઝો વિચાર થતો નથી, પણ જો તે વિષયમાં કાંઈક સારપ મનાય ત્યારે તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે. વાત આ છે વાલા ભક્તો, આપણે મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુએ ભગવાનના સુખના અનુભવ માટેનો પ્રયત્ન આપણો જબરજસ્ત જોઈએ. હું ત્યાગી હો કે તમે ગ્રહસ્થ હો, પણ ભગવાનની મૂર્તિને વિશે જોડાવું એ જ આપણું લક્ષ છે, બીજું કોઈ આપણું લક્ષ નથી. બીજું જે કાંઈ આપણે કરીએ છીએ, અમે સત્સંગમાં ત્યાગી થઈને જે કાંઈ કરીએ છીએ, તમે ગ્રહસ્થ આશ્રમમાં જે કાંઈ કરો છો તમારા સંસારના વ્યવહાર આદિક અને સત્સંગને અંશે દાન ધર્માદો સાધુની સેવા આદિક, પણ આપણું લક્ષ છે મૂર્તિમાં જોડાવું, ભગવાનના સ્વરૂપના સુખ સુધી પહોંચવું. એ સુખની અનુભૂતિ દાખલા વિના થતી નથી, માથે બે હાથ મૂકવાથી થતી નથી. જેને જે સમયે ભગવાનના સુખનો અનુભવ થયો છે એને જબરજસ્ત એના માટે મહેનત કરી છે, એના માટેનો દાખલો જબરો હોય છે. ક્યારેય આપણે, હું કહું સોમથી શુક્ર તમે જોબ કરતા હો ભલે કરો, પણ ક્યારેય આપણે શનિ રવિ રજા હોય અને જે દિવસે આપણને એક દિવસ રજાનો દિવસ હોય ને આપણે શાંતિથી શરીર આપણું બરાબર તંદુરસ્ત હોય, શરીરને બરાબર આરામ મળી ગયો હોય, ચાલો અડધો પોણો કલાક મારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું છે. અરે ધ્યાન કરવાનું પહેલાં આપણને અઘરું પડે, પણ ક્યારેક એમ થાય કે લાવો હરિ સ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની સ્મૃતિ કરવા માટે જ આ બધી પંક્તિઓ લખી છે, લાવો હું એને યાદ કરું. ભગવાનના સ્વરૂપના સુખની અનુભૂતિ ક્યારે થાય, કે આવા મોટા સંતો છે, મોટા સંતોના લખેલા શબ્દો એને આપણને વાંચવાની કે આપણને ક્યારેય પણ એ કડીઓને યાદ કરવાની ટેવ પડે, એનું ક્યારેય રટન કરવાની ટેવ પડે. કારણ કે જેને ભગવાનના સ્વરૂપના સુખને અનુભવ્યું છે એવા મોટા પુરુષના શબ્દે કરીને જ આપણને ભગવાનના સ્વરૂપના સુખની અનુભૂતિ થાય. નિષ્કુળાનંદ સ્વામીએ જે હરિસ્મૃતિમાં લખ્યું, ઊંડી ના ભી ગોળ ગંભીર નાથ નિરીખ્યા છે, જોઈ જીવ ધરે છે ધીર નાથ નિરીખ્યા છે, પેટ રૂડું ને રૂપાળું નાથ નિરીખ્યા છે, પીપળ પાન સામ સુવાળું નાથ નિરીખ્યા છે, કુખ પડખા બે બગલું નાથ નિરીખ્યા છે, જોતા સુખ આવે છે ભલું નાથ નિરીખ્યા છે, ખભા ખૂબ જોયા મેં ખાતે નાથ નિરીખ્યા છે, શોભા સુવખાનું વાતે નાથ નિરીખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કે મેં મહારાજના ખભા બહુ ખાંતથી જોયા છે,
જેવી રીતે કોઈ વ્યક્તિને કોઈ ભોજન ભાવતું હોય અને જેવી રીતે ભાવથી જમતો હોય એમ નિષ્કુળાન સ્વામી કે મેં મહારાજના દર્શન બહુ ઉત્સાહથી કર્યા છે. આપણે મહારાજના સ્વરૂપનું સુખ જો યથાર્થપણે પહેલાં તો મેળવવું પડશે અને પછી એનો લેસ આવશે. પછી આપણે ગમે તે પ્રક્રિયામાં જશું, ગમે એવા સુખ દુઃખના વાદળો વચ્ચે જશું પણ આપણને સુખ નહીં ભૂલાય. ઘણાય ભક્તો એવા સ્થિતિવાળા હોય છે કે જેને ભગવાનના સુખ પહેલાં આવતું હોય અને પછીથી જ્યારે સંસાર વ્યવહારના કાર્યમાં ક્યારેક બહુ મસ્ત થઈ જાય તો એને સુખ પછી ભૂલાઈ જાય. પણ એ ભૂલાયેલું સુખ એને ક્યારેક સાંભળે અને એને એમ થાય પહેલાં માનસી પૂજા કરતો ત્યારે તો મહારાજ બાજોટ ઉપર આવીને બેસતા, મહારાજ આમ હાથનું લટકું લઈને મારી સામે જોતા, બોલતા, જમતા, આજે મને મહારાજ એવા કેમ દેખાતા નથી. આવું ઘણા ભક્તોને થતું હોય. અને એક વાત બહુ નક્કી છે, સત્સંગમાં જ્યારે પ્રવેશ હોય છે ને પ્રવેશ, ત્યારે આપણું અંતઃકરણ બહુ નિર્દોષ ને બહુ નિર્મળ હોય છે. સત્સંગમાં જ્યારે આપણો પ્રવેશ હોય છે ને ત્યારે આપણને બધી દિવ્ય બુદ્ધિ હોય છે. સત્સંગમાં જ્યારે પ્રવેશ હોય છે ને ત્યારે આપણને એક એવી સમજણ હોય છે કે હું અનસમજુ છું, હું બાળક છું, હું નાનો છું, હું હજુ કાંઈ સમજતો જ નથી, મારા કરતાં સંતો ભક્તો બહુ મહાન છે. આવી મહિમાની, આવી બાળકપણાની, આવી અનસમજણ, સમજણ હોવા છતાં પણ અનસમજણની અનેક પ્રકારના લેવલો બરાબર પાકા હૃદયમાં દ્રઢ હોય છે. એના કારણે હૃદય નિર્દોષ હોવાના કારણે ભગવાનનું પ્રતિબિંબ સંપૂર્ણ ઝીલી શકાય છે. અને શરૂઆતમાં જેના સત્સંગના દિવસો હોય છે ત્યારે ભગવાનનું સુખ બહુ આવતું હોય અને ઘણીક વખત મુમુક્ષુને એવું થાય કે સત્સંગના વર્ષો જેમ જાતા જાય એમ ભગવાનનું સુખ લૂંટાતું જાય, ભગવાનના સ્વરૂપનું સુખ જાણે એનાથી દૂર થતું હોય એવું એને લાગે. એને એવું લાગે 10 વર્ષ પહેલાં હું જેટલો મહારાજમાં રહેતો હતો એટલો આજ નથી રહી શકતો. આવું પણ વિપરીત પરિણામ આવે એની પાછળનું કારણ કાંઈક એને સત્સંગની અંદર બટન ઊંધા દબાઈ ગયા છે. પણ એક વખત જે ચાખેલું છે એને સાંભળે ચોક્કસ. ઘણીક વખત એવી પણ ઘટના બનતી હોય છે કે શ્રીજી મહારાજનો એક એવો ક્રમ છે કે કોઈ મુમુક્ષુ એને જ્યારે દિલથી ભજે ત્યારે એક વખત મહારાજ એની નજીક આવે છે. નજીક આવી અને એને પોતાના સ્વરૂપના સુખની અનુભૂતિ કરાવી સ્વયં પાછા જ્યાં છે ત્યાં પહોંચે છે. મુમુક્ષુને એમ લાગે છે કે મારી સ્થિતિ પહેલાં બહુ સારી હતી ને અત્યારે ઘટી ગઈ, પણ ખરેખર એવું હોતું નથી. એની કેપેસિટી એ સમયે પણ નહોતી, પણ શ્રીજી મહારાજે કેવળ એને પોતાના સુખની અનુભૂતિ માટે એક વખત એની પાસે આવ્યા અને કઈ ને કઈ હજુ એની સ્થિતિ નહોતી એટલે મહારાજ ત્યાંથી પાછા જતા રહ્યા. પણ એને એવો લેસ આપીને જાય કે એને જ્યાં જાય ત્યાં સાંભળે. જેમ મુક્તાનંદ સ્વામી કહેતા કે હું જ્યારે એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય, એક હાથ ઊંડી નાખું ત્યારે સ્વામી કે શાંતિ થાય. એને સુખનો અનુભવ થયો કહેવાય, એને ભગવાનના સ્વરૂપના સુખને અનુભવ્યું કહેવાય. અને ભગવાનના ભક્ત માત્ર એ ભગવાનના સુખની અનુભૂતિ માટે રાત ને દિવસ મહેનત કરવી જોઈએ. વાલા ભક્તો, આપણું કર્તવ્ય છે મહારાજ હારેનો આપણો સંબંધ જબરો થાય. મહારાજ સાથે આપણે અતિશય સંબંધ રાખવા માટે આપણો જન્મ છે. મહારાજની સાથે એક થવા માટે આપણો આ જન્મ છે. આપણા શ્વાસ જ શ્રીજી મહારાજની મૂર્તિમાં રમવા માટે છે. જે નિષ્કુળાન સ્વામીએ લખ્યું, સર્વે લોકની સંપત્તિ પાપરૂપ જાની પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાની દેખે નહીં. સર્વે લોકની સંપત્તિ પછી પાપ રૂપ લાગે, એવા આપણે સ્વરૂપમાં મસ્ત થવાનું છે. નિષ્કુળાન સ્વામીએ જે હરિસ્મૃતિ લખી છે, હું તો એટલું કહું કે જેને ભગવાનના સ્વરૂપના સુખના અનુભવમાં જવું હોય, ઘણા બધા ઉપાયો છે કે તમે કથા વાર્તાને સત્સંગે કરીને જાઓ, પરંતુ કેટલાક ઉપાયો બહુ સહેલા છે. એમાં નિષ્કુળાન સ્વામીની હરિસ્મૃતિ, એ હરિસ્મૃતિની તમે હરિસ્મૃતિને વાંચવાનો અભ્યાસ રાખો, હરિસ્મૃતિના પાઠ કરો, નિત્ય એક ચિંતામણી વંચાય એટલો ટાઈમ કાઢો, વચનામૃતને સ્વામીની વાતો વાંચો છો કે ન વાંચતા હોય તો એ તો વાંચજો જ, પરંતુ હરિસ્મૃતિને વાંચવાનો અભ્યાસ રાખો, જેના દ્વારા ભગવાનની જે ક્રિયાઓ સંતોએ જોઈ છે. નિષ્કુળાન સ્વામીએ હરિસ્મૃતિની અંદર એમ લાગે આપણને કે સ્વામીએ કેટલા સરસ શબ્દો લખ્યા.
સ્વામીએ કેવું આમ સહેજે ભગવાનની સ્મૃતિ ભલે આપણે મહારાજને મનુષ્ય આકારે નથી મળ્યા, પણ સ્વામીનો એક એક શબ્દ એકદમ સાદા શબ્દોમાં લખેલી આ હરિ સ્મૃતિ પણ સ્વામી એવું કહી શકાય કે વેદો ને ઉપનિષદોની ઉપરનું સાહિત્ય આપ્યું છે. જે વ્યક્તિએ કાળા અક્ષર કુહાડે માર્યા આવા શબ્દ જે મહાપુરુષે શ્રીજી મહારાજ આગળ કીધા અને શ્રીજી મહારાજે જેની કલમમાં રહીને અક્ષર કર્યા, આ હાવ સાદા શબ્દો છે, પણ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિને ભગવાનમાં મસ્ત થવું હોય તો હરિસ્મૃતિનો ખાલી પાઠ કરે, હરિસ્મૃતિની અંદર જે મહારાજનું વર્ણન આવે છે એની સાથે ચાલ્યો જાય, એક મહિનો, બે મહિના, છ મહિના, એક વર્ષ જો હરિસ્મૃતિ પ્રમાણે કોઈ વ્યક્તિ પુરુષોત્તમમાં જોડાવા મહેનત કરે તો એક વર્ષમાં એને ભગવાનના સુખની અનુભૂતિ ચોક્કસ થાય. હરિસ્મૃતિ છે જ એવી. પીરસે પંગતમાં હરિ પોતે ભૂદર બાળ્યા છે, જન તૃપ્ત ન થાય જો તે ભૂદર બાળ્યા છે. લાડુ જલેબી લઈને ભૂદર બાળ્યા છે, જાય જોરા જોરે દઈને ભૂદર બાળ્યા છે. હવે આપણે કદાચ નથી જોયા, પણ આ પંક્તિ તમે વાંચો ત્યાં મહારાજાને ખેસ બાંધી નામ પંક્તિમાં ફરે છે અને મહારાજ જોર જોરથી પીરસે તરત દેખાવા લાગે, એ ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ થયો. બહુ પીરસે પ્રેમે કરી ભૂદર બાળ્યા છે, આમાં જેવું આપણને ગમે એવું ખાસ ગોતી નાખવું, મને જમાડો તો બહુ ગમે એટલે એવું ગોત્યું. બહુ પીરસે પ્રેમે કરી ભૂદર બાળ્યા છે, ફરે પંગતમાં ફરી ફરી ભૂદર બાળ્યા છે. લઈ લઈ ભોજનના નામ ભૂદર બાળ્યા છે, આપે ગણે હે તે ઘનશ્યામ ભૂદર બાળ્યા છે. મહારાજ પંગતમાં ફરતા હોય અને કે જલેબી છે, હાટા છે, લાડુ છે, હલવો છે, બરફી છે, પેંડા છે, હું જોયે તમારે લો દઉં એમ મહારાજ કહેતા હોય, એ અવાજ આપણે સાંભળતા હોય, આ કડી ગાઈએ ત્યારે આપણને પંક્તિ પણ દેખાય, મહારાજ ફરતા હોય એ પણ દેખાય, ને પંક્તિમાં આપણે બેઠા હોય એ પણ મહારાજ આપણને આપે એની પણ અનુભૂતિ થાય, એ ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ કહેવાય. લીધા લટકે લાડુ હાથ ભૂદર બાળ્યા છે, નિજ જન જમાડે નાથ ભૂદર બાળ્યા છે. માસુક મુખમાં મોદક આપે ભૂદર બાળ્યા છે, વળી મસ્તક ચરને છાપે ભૂદર બાળ્યા છે. મહારાજ મોઢામાં લાડુ આપે, નિષ્કુળાનંદ સ્વામી કે ભૂદર બાળ્યા જ મેં જોયા છે, આ ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ છે. આ તો હું કોક કોક કડી ગાઉં છું. પીપળ બકુલ બોર સડીએ દ્રગે ડીઠા છે, બહુ બીજા બહુ તારો બોરળીએ દ્રગે ડીઠા છે. ઠાકોર મંદિર કરવા કાજે દ્રગે ડીઠા છે, લીધી માથે ઈટ મહારાજે દ્રગે ડીઠા છે. વરતાલનું મંદિર થાય છે અને મહારાજે માથે ઈટ લીધી છે, આ કડી ગાવ એટલે મહારાજે માથે સોનેરી પાગ ઉપર ઈટ લીધી એ દેખાય, આ ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ થયો. અનુભવ થશે કેમ? આમાં તો આવ્યું વચનામૃતમાં કે ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ યથાર્થપણે એક વાર થયો હોય, પણ એ એક વાર થશે કેમ? કયો પ્રયત્ન કરીશું તો ભગવાનના સુખનો અનુભવ થશે? તો યાદ રાખો, સૌથી બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારો ભગવાનના સુખનો અનુભવ કરવાનો ઉપાય, નંદ સંતોએ પોતાના અનુભવાત્મક શબ્દો જે પોતાના કાવ્યમાં, જે પોતાના કીર્તનોમાં, શ્રીજી મહારાજ સાથેના જે અંગત સંબંધવાળા કીર્તનો અને કાવ્યોને અંગત સંબંધવાળા શ્રીજી મહારાજ સાથે પોતાના ડાયરેક્ટ કોન્ટેક્ટવાળા, ડાયરેક્ટ સંબંધવાળા જે પદ રચનાઓ લખી છે એનું વાંચન કરીશું, એનું ગાન કરીશું, એનો વિચાર કરીશું, તો જે સુખ નિષ્કુળાનંદ સ્વામીને આવ્યું, જે સુખ પ્રેમાનંદ સ્વામીને આવ્યું, જે સુખ મુક્તાનંદ સ્વામીને આવ્યું, એ જ સુખનો અનુભવ આપણને થશે. અને એવો અનુભવ જેદી થશે એને જ યથાર્થ સુખનો અનુભવ કહેવાય. આપણને આભાસ માત્ર સુખના અનુભવો છે, યથાર્થ સુખના અનુભવો નથી. યથાર્થ સુખનો અનુભવ જેદી થશે તેદી આંખ બદલાઈ જશે, જેદી યથાર્થ સુખનો અનુભવ થશે તેદી કાન બદલાઈ જશે, જેદી યથાર્થ સુખનો અનુભવ થશે તેદી જીભ બદલાઈ જશે. દરેક ઇન્દ્રિયોની ક્રિયાઓ પુરુષોત્તમ રૂપ અને પુરુષોત્તમમય અને પુરુષોત્તમ માટે ને પુરુષોત્તમથી જ અને પુરુષોત્તમના સંકલ્પ વડે જ ને પુરુષોત્તમ માટે જ થઈ જશે. તમામ જગ્યાએ ઓટોમેટિક મહારાજને ગોઠવવા નહીં પડે, મહારાજથી, મહારાજ માટે, મહારાજમય, મહારાજ દ્વારા, મહારાજ જ કરતા અને મહારાજ માટે, મહારાજ જ ક્રિયામાં થઈ જશે. એનું સાધન અને સાધ્ય મહારાજ જ થઈ જશે, એવો થઈ જશે.
અને એવું થવા માટે આવું બધું વાંચવું પડે, આપણે તો સાંભળવું પડે. કદાચ વાંચી ના શકો તો સાંભળો. હું જોઉં છું ઘણા છોકરાઓને ગુજરાતી નથી આવડતું. આ હરિસ્મૃતિ એટલી ગજબનો ગ્રંથ સ્વામીએ લખ્યો છે કે ઘણા છોકરાને ગુજરાતી ના આવડે, પણ આ હરિસ્મૃતિ ખાલી ગાયેલી હોય ને કાનમાં નાખીને સાંભળ્યા કરે છે. બોલો, હરિસ્મૃતિ મોઢે આવડે? અરે શું વાત કરું આ હરિસ્મૃતિની. તમને કહું, તમને એમ લાગે કે આ સ્વામી ખરેખર સાચું કહે છે, પણ હું ખરેખર સાચું કહું છું. અહીંથી આ તો ઠાકોરજીની બાજુમાં ઠાકોરજીનો આ વ્યાસપીઠ છે, ત્યાંથી કહેવાનું છે. દારૂડિયો માણસ પણ હરિસ્મૃતિ સાંભળે છે. એક વ્યક્તિને અમને ઇન્ડિયા મેં ફોન કર્યો, એ દારૂડિયો જ છે. તમને થાય કે સાધુ દારૂડિયાને શા માટે ફોન કરે, ભગતને કરવો જોઈએ ને. પણ ભાઈ, હારા જીવને તો હવ હાચવે, ગંદાને હાચવા પડે. હારો તો હચવાનો જ છે. જે ભગવાનનો ભગત છે તો ભજન કરવાનો જ છે. પણ જેને ખરેખર સાચવાની જરૂર છે, જે ખરેખર ગંદો છે, એને સાફ કરવાનો ને. એટલે એને કઈ કોઈક રીતે સાધુ અરે હેત થઈ ગયેલું છે ને, મેં એને ફોન કર્યો. ફોન કર્યો ને ત્યારે પીધેલો જ હતો, પીધેલો જ હતો. મેં કીધું કેમ છે? અરે સ્વામી, કે તમારો અવાજ સાંભળ્યો ને બસ, ભગત અમારા સાક્ષી, એક પણ વાત ખોટી ના કહો. રણછોડ તરત હશે કેમ? કારણ કે એમને ખબર છે કે વાત સાચી છે. એ મારી બાજુમાં જ હતા. મને કે બહુ મજામાં સ્વામી, બહુ મજામાં. મને કે બસ પેલી તમે ધૂન ગાઓ સ્વામી નારાયણ બોલ, બસ ફોન મૂકતા નહીં આ સ્વામી. મેં કીધું સારું. ધૂન એને શરૂ કરી, મેં ધૂન એને સાંભળી. પછી કે હવે મારું સંભળાવું? મેં કીધું કે. એટલે એને હરિસ્મૃતિની કડીઓ ગાવાની શરૂ કરી, હરિસ્મૃતિની. મેં કીધું તને હરિસ્મૃતિની કડીઓ કેવી રીતે આવડે? તો કે સ્વામી, હું ગમે એટલો ખરાબ છું પણ હરિસ્મૃતિની કડીઓ તો સાંભળું છું. કે ઘણીક વખત આપણને આશ્ચર્ય લાગે કે એને એક વ્યસન થઈ ગયું છે, એનો એક સ્વભાવ થઈ ગયો છે. ક્યારેક છોડે પાછો પકડે છે એવો વ્યક્તિ છે. ભગવાનની ઈચ્છા હોય સાધુ તો દાખલો કરે, મહેનત કરે, કોઈક સુધરી જાય, કોઈક ભગવાન ભજતો થઈ જાય, કોઈ ભગવાનમાં મસ્ત થઈ જાય, તો સ્વામિનારાયણની પ્રોપર્ટી વધે છે, સ્વામિનારાયણને ફાયદો. કોઈ ના સુધરે, બગડ્યો, તો નુકસાન એને છે, કંપની એની છે. અમે તો ખાલી મજૂરી કરવાની છે. આ કંપનીમાં મજૂરી કરવાની, બે ટાઈમના રોટલા મળી જાય તમને, હૂવા માટે પથારી મળી જાય, પહેરવા માટે વસ્ત્ર મળી જાય, મરતા સુધીના તમે મરો ત્યારે તમને લાકડાય મળી જાય, એટલું આ કંપની પ્રોવાઈડ કરે તમને, સ્વામિનારાયણ કંપની. અને એની તમારે એને બસ આવા પાંચ જીવ ભગવાન ભજે એવા કરવા માટે મહેનત કરવાની, સાધુની આ ફરજ. હવે એક સુધરે ના સુધરે મહારાજની ઈચ્છા, પણ મહેનત મુમુક્ષુ છે એટલે કરીએ છીએ અમે સંતો. તો એ હરિસ્મૃતિની જયારે કડીઓ બોલ્યો ને, તો મને જેવી રીતે એને એવું વ્યસન છે કે એ થોડી ધૂનની કડીઓ મારી જોડે, પછી કંઈક એને 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 કોઈ એક બે વસ્તુ ગમે છે કે જે હું ગાતો હોય ને ગમે, તો એ સાંભળે જ, એ સાંભળે. એને એવું પીધેલું હોય ને તો એ દંડવટ કરે સાધુને, એવું એને. ઘણીક વખત શ્રીજી મહારાજે જે કીધું ને કે જગત જેને ધર્મી જાણે છે ધર્મી નથી, ને અધર્મી જાણે છે અધર્મી નથી, એવા પણ અનુભવ અમને સંતોને થાય થાય. એ ઘટના મારે નથી જવું, કે એવી ઘટના પણ એક છે, ક્યારેક કહીશ એવો વિષય આવશે ત્યારે. પણ હું એ કહેવા માંગુ છું કે હરિસ્મૃતિની તાકાત એવી છે કે ભગવાનની મૂર્તિમાં આપણને જોડે. માટે વાલા ભક્તો, હરિસ્મૃતિને સાંભળવાનો અને હરિસ્મૃતિને ગાવાનો, ભગવાનના સુખના અનુભવમાં જવા માટે. કારણ એ છે કે કીર્તનો પણ પ્રેમાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના છે એવા, કીર્તનો બ્રહ્માનંદ સ્વામીના છે એવા, કે જેનાથી ભગવાનના સુખનો અનુભવ થાય. પણ કીર્તનોમાં ઘણા શબ્દો એવા આવે કે જે શબ્દો તમે સહેલાઈથી નહીં સમજી શકો, પરંતુ હરિસ્મૃતિની અંદર સહેજે એવા શબ્દો છે કે તમે સહેજે આમ વાંચશો ને તમને સમજાશે. અને એવું સ્વામીનું મૂકેલું લોહીચુંબક છે મહારાજનું, કે જાણે મહારાજ આમાં એવા વશ છે કે તમે ગાઓ અને તમને સામે દેખાય છે, તમે ગાઓ એટલે તમને સામે દેખાય છે. આ કડીમાં તાકાતો એવી છે સ્વામીએ, જબરજસ્ત સ્વામીએ જાણે હેતથી આપણને દીધું હોય ને એવું છે. એટલે મહારાજે જે વચનામાં કીધું, ભગવાનના સુખનો અનુભવ થયો હશે તો સાંભળશે, બાકી જેને કર્યો જ નથી એને હું સાંભળે. સત્સંગમાં એવા ઘણાય આવે કે સેટરડે ટુ સેટરડે મંદિર જવું તે જવું,
આ સેટરડે ગયા, આવતા સેટરડે જાઉં, મંદિર જઈને પાછા. એને ભગવાનના સુખને ધારવા માટે કોઈ દિવસ મહેનત જ ના કરી, એને ભગવાનના સુખની અનુભૂતિ નહીં થાય. પણ ભગવાનના સુખ સ્વરૂપનો અનુભવ એટલે આ. વળી હરિ મંદિરને ફરતા દ્રગે દીઠા છે, સો સો પ્રદક્ષિણા કરતા દ્રગે દીઠા છે, જોતા મૂર્તિ સુંદર સારી દ્રગે દીઠા છે, ધાતુ પાસાન પટ પ્યારી દ્રગે દીઠા છે, તેને દંડવટ જો કરતા દ્રગે દીઠા છે, વળી સામુ જોઈ બહુ રહેતા દ્રગે દીઠા છે, શેરપુર ગામ ગોસે દ્રગે દીઠા છે, ફૂલવાડી વાડીને સે દ્રગે દીઠા છે, ખેતર ખળામાં મહારાજ દ્રગે દીઠા છે, ખેતરમાં ફરતાય મહારાજને જોયા છે, તેના કામ કરાવા કાજ દ્રગે દીઠા છે, કોઈ રોગી જોગી જાની દ્રગે દીઠા છે, કોઈ રોગી હોય તો ભગવાન ખબર લેવા જતા, આવું પણ સ્વામી કે મેં જોયું છે. રોગીને જઈને પૂછે કેમ છો, આપણે બીમાર થયા હોય અને આ કડી આપણે ગાય હોય, આપણને થાય મહારાજ મને પૂછે છે કેવું છે તારે, બસ ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ એમ થાય. ભૂખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી દ્રગે દીઠા છે, આપે અનજળ દુખિયો જાની દ્રગે દીઠા છે, કોઈ દુખિયો જોયો તો ભગવાન એને અનજળ આપે, આવું સ્વામી કે મેં આંખે જોયું છે, આવું બધું સ્વામી કે જોયું છે. આવા સ્વામીના લખેલા શબ્દો એને આપણે જ્યારે સંભાળીએ ને આને વાંચીએ એટલે આપણને થાય કે મહારાજને મેં જોયા, અને મહારાજને એવી રીતે ભગવાનના સ્વરૂપને જાણ્યું, એના સુખની અનુભૂતિ કરી, અને પછી ભગવાનના સ્વરૂપ આપણને એ જે સુખ થયું હોય ને ભૂલાય નહીં. પછી તમે દુનિયાના છેડે ગમે ન્યા જાઓ પણ તમને હાંભરી આવે કે ઓહો જેવું એ ભગવાનનું સુખ છે એવું બીજે ક્યાંય નથી. અને એવું ને એવું જેવી રીતે એ સુખ છે ભગવાનના સ્વરૂપનું સુખ, એવી જ રીતે ભગવાનના ભજનનું સુખ પણ છે. તો તમને એમ થાય આ ભગવાનના ભજનનું સુખ કેવું, ભગવાનના સ્વરૂપનું સુખ તો સમજ્યા પણ ભગવાનના ભજનનું સુખ કેવું? તો શ્રીજી મહારાજે ભગવાનના ભજનના સુખ માટે વર્તાલ પ્રકરણનું 14મું વચનામૃત એમાં 16મું વચનામૃત એમાં થોડા શબ્દો કીધા છે. સ્વામિનારાયણ અરે અને ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય, વિચારજો, ભજન એટલે ભગવાનના નામ મંત્રનો અંતર આત્મામાં જાપ, ભજન એટલે ભગવાનનું સ્મરણ સહિત ભગવાનના નામ મંત્રનો જાપ, આને ભજન કહેવાય. મહારાજ શું કહે છે, ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને સા સારું મૂકે, અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે, અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, ભગવાનના ભજનનું સુખ એ જ સુખ જણાય છે. વાલા ભક્તો, શ્રીજી મહારાજની વાતોમાં એક વાત બહુ નક્કી છે. મહારાજ આ જ વચનામૃતમાં કહે છે, પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સત્સંગ થાય તેને સહેજે સત્સંગ કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. શ્રીજી મહારાજને આગ્રહ ભગવાનના ભજનનો છે. અહીં આગળ અંત્યના 37મા વચનામૃતમાં શ્રીજી મહારાજ ભગવાનના સ્વરૂપનું સુખ અને ભગવાનના ભજનનું સુખ, ભગવાનના સ્વરૂપના સુખને તો આપણે સમજ્યા કે ભગવાનના સ્વરૂપનો જેનાથી કોન્ટેક થાય, ભગવાનની મૂર્તિનો જેનાથી કોન્ટેક થાય અને એની જે અનુભૂતિ થાય એને ભગવાનનું સુખ કહેવાય. સુખ છે ને એને ચટાતું નથી, એ ખારું ખાટું તીખું મોડું એવું સુખનું કોઈ સ્વરૂપ નથી. સુખ એક અનુભૂતિ છે, અનુભવ છે. ભૂખ્યા વ્યક્તિને જ્યારે ભોજન મળે છે ત્યારે કંઈક અનુભવાય છે એનું નામ સુખ છે. ગરમી હોય અને એસી ચાલુ થાય ને કંઈક અનુભવાય છે એનું નામ સુખ છે. પણ સુખનું સંપૂર્ણ વર્ણન કોઈ કરી નહીં શકે, એ અનુભવાત્મક છે. તો શ્રીજી મહારાજના સ્વરૂપનું સુખ છે
એનો અનુભવ છે. તો ભગવાનના ભજનનું પણ સુખ છે. તો તમને એમ થાય કે આપણે તો ઘણી વખત આ માળા કરતા હોય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, પાંચ માળા કરી દીધી પણ કઈ સુખ તો અનુભવાયું નહીં. પણ સુખ એટલે નથી અનુભવાયું કે ફક્ત આપણે ક્રિયા કરી છે. ભગવાનના ભજનનું સુખને અનુભવવા માટે 50 કે 100 કે 500 માળા ફેરવવાની જરૂર નથી. તમે દિવસમાં 5 માળા ફેરવો, પરંતુ એકાંતમાં બેસીને જ્યાં અવાજ પણ ન થતો હોય, ખખડાટ પણ ન થતો હોય, તમને કોઈ ડિસ્ટર્બ પણ ન કરે, એકાંતમાં બેસીને બસ આવું હરિસ્મૃતિના કે કોઈ ભગવાનના સંતોએ ગાયેલા કીર્તનો, એ કીર્તનો અથવા તો ભગવાનની કથા, સંતોની કરેલી હોય એ કથા કાનમાં નાખી દો. તમે એવી જગ્યાએ કે આજુબાજુમાં અવાજ જ થાય છે, તો આજે બહુ સારા સાધનો મળે છે, નાના આઈપેડ આઈપોડ એ જે મળે છે ને, નાના સાધનો, સરસ મજાનું આટલું જ સાધન હોય, તમે અહીં આમ નાખી દો ને બે કાનમાં નાખી દો. અમારે અહીં અજયભાઈ સેવા કરવા આવે બાર, હવારના ભગત આવે અને હાં સુધી અહીં આગળ લોયાધામનો બગીચો તમે ઓનલાઈન સાંભળો છો, જ્યારે અહીં આવો ત્યારે જોજો તો ખરા, આગળ એક જ ભગત બનાવે છે આખું. બોલો, એક પણ વ્યક્તિની હેલ્પ ક્યારેક કોઈ વાર અમના યુવાનોએ પથ્થરને આ મૂકી આપ્યા? નહીં તો એ જાતે એકલા શનિ અને રવિ બે દિવસ સવારના 7 થી 5-6 વાગ્યા સુધી મજૂરી કરે અને સેવા કરે. સામાન્ય વ્યક્તિ પણ નહીં હોય, પ્રોફેશનલ જોબ છે, છતાંય પણ એ એવું કરે. પણ એ કરે એના કરતાં રાજી સંતો કેમ થઈ ગયા વધારે? કે મેં એક બે વખત જોયું કે કાનની અંદર સતત પેલું કંઈક નાખેલું હોય, બે ડટિયા નાખ્યા હોય અને અંદર ધૂન, કથા, કીર્તન એ બધું ચાલુ, એટલે આપણને લાગે. નહીં તો મથવાની ટેવ ઘણાને હોય, ઘણા કે સ્વામી કાંઈ હોય તો કહેજો. એક ભાઈ અહીંયા આગળ એક વખત આવ્યા, મેં કીધું મંદિર આવજો. મને કે મંદિર તો આવું પણ કંઈ મારે લાયક કંઈ હોય તો કોને? હું લાયક શું, ખુરશી પર બેહો ને વાતો સાંભળો, ભજન કરો, માળા કરો, પ્રસાદ જમો. મને કે એમ નહીં, મારું કંઈ કામ હોય તો બતાવો. મેં કીધું સારું, તમને કંઈ શું કામ ફાવે? તો કે મને કંઈક આમ થોડું મેનેજમેન્ટ કરવાનું હોય, થોડું આવું તેવું હોય તો ફાવે, ઊભા ઊભા કંઈ કરવાનું હોય. હું હાલો કંઈક હોપીશું એવું મેનેજમેન્ટ, કે ઊભા ઊભા કરે તે બાને મંદિર તો આવે, અહીં શું મેનેજમેન્ટ કરવાનું. તોય પણ છતાંય વિચાર્યું કંઈક હોપીશું. તો 2 વીક 3 વીક થયા, હું ભૂલી ગયો કંઈ કહેવાનું એને. તો 1 વીક આવ્યા ખરા, પણ 2 વીક પછી બંધ થઈ ગયા. પાછો મેં ફોન કર્યો, મને કે તમે મને સમજી તો શકતા નથી, શું આવું? મેં કહ્યું શું સમજવાનું? મને કે ઓલું મેં તમને કીધું તું. મેં કહ્યું હું ભૂલી ગયો, પણ હું તમને હવે ગોઠવી દઈશ કંઈ. તો કે મારું એમ નહીં, મને ધક્કા ના ખવડાવશો, મારું કંઈક ગોઠવાતું હોય તો. હવે એમને એ ગોઠવાતું હોય તો એ મંદિર આવે. કહેવાનો અર્થ, એ મંદિરમાં આવીને સેવા આપવા તો માંગે છે, પરંતુ એના સ્વભાવ પ્રમાણે. તો એ કરે, કદાચ અહીં આવીને કોઈ સેવા કરે તો આપણો રાજીપો ચોક્કસ થાય, પણ જેટલો ઓલા ઉપર થાય એટલો એની પર ના થાય. કેમ ના થાય? કારણ કે સ્વભાવ સહિત કરે છે. એને એના આત્મા માટે કરું છું એવું તાલાવેલી નથી. એનો એક અભ્યાસ છે, એનો એક હોબી, એનો શોખ છે, એટલે કરે છે. એમ એ ભગતને એવો શોખ ચોક્કસ છે કે બગીચા સરસ બનાવવા, આ બધું ગોઠવવું, એવું એ બધો શોખ ચોક્કસ છે એને. પણ શોખ છે એની સહિત આપણને આનંદ એ થાય કે કાનમાં સતત મૂકીને સેવા કરે છે, એટલે એને ફળદાયી થાય. કોઈ બહેનો રસોડામાં સેવા કરતા હોય અને ન્યાય ગપ્પા મારતા મારતા ને વાતો જીખતા જીખતા સેવા કરતા હોય અને આપણને ખબર પડે કે આ લોકો ગપ્પા મારતા મારતા સેવા કરે છે, તો આપણે સેવા કરે એની જોબો છોડી નહીં, વહેલા આવતા હોય ને બધું કરતા, આપણે રાજી ચોક્કસ થઈએ. પણ કોઈક એવું હોય કે ત્યાં કથા મૂકી દે, કીર્તન મૂકી દે, બીજી વાતો ઓછી કરે ને સેવા કરે, તો ચોક્કસ રાજી થવાય કે વાહ, આ સેવા છે સાર્થક છે. કારણ કે ભગવાનના સંબંધે સહિત છે. જે કોઈ વસ્તુની અંદર ભગવાનનો સંબંધ રહે, ભજન, એના સુખનો અનુભવ એવો છે કે તમે એકાંતમાં બેસીને આવી રીતે 5 માળા કરો ને, અને તમને કંઈક હૃદય આમ ભરેલું લાગે, એ સુખની અનુભૂતિ થઈ કહેવાય, એ ભજનનો સુખ કહેવાય. તમે રોજ એ ભજન કરતા હો, તમારે એના વિના ચાલે જ નહીં. આપણા રમણ દાદા છે, તેને હવારમાં ઉઠીને વહેલા 3-4 વાગે ભજન કરવા બેસી જવાનું, ત્યારથી એ 10-11 વાગ્યા સુધી ભજન કરતો એના બેઝમેન્ટમાં. એને અનુભવ થઈ ગયો અને એને ભજનની એક ટેવ પડી ગઈ
અને ભજનને એને સુખની અનુભૂતિ થઈ ગઈ એટલે ગમે એવું દૂર જવાનું હોય ને ગમે ત્યાં ગયા હોય તો એને ચિંતા એક હોય કે મારે સારું હવાર ઉઠીને પછી મારો દિવસ બગડે ને ભજન બગડે. જોયું કેમ એમ થાય છે? કારણ કે ભજનના સુખની અનુભૂતિ થઈ છે. ભગવાનના ભક્તએ આ બે સુખનો અનુભવ કરવો જ જોઈએ, કરવો જ જોઈએ. આપણી આપણી ઉંમર જેમ જેમ વધે એમ એમ આ અનુભવને વધારવો જોઈએ. કારણ કે જેમ આપણી ઉંમર થશે આ બે અનુભવ જ છેલ્લે આપણી સાથે રહેવાના છે બળ આપવા માટે. બાકી કોઈ વસ્તુ આપણને હિંમત ને તાકાત નહીં આપે. જેથી આપણે આયુષ્યમાં હોઈશું, જેથી આપણા આપણા શ્વાસ છેલ્લા ગણાતા હશે, તેથી આ બે જ વસ્તુ આપણને સુખી રાખી શકશે. કોઈ વસ્તુ સુખી નહીં રાખી શકે. આપણા હાથ પગ કાંઈ નહીં ચાલતું હોય, પાણી પીવું હશે અને ગળા હેઠે પાણી નહીં ઉતરતું હોય, જમવું હશે ને ગળા હેઠે ભોજન નહીં જાતું હોય, અંદરથી ઈચ્છા જમવાની હશે ને નથી જમાતું, એવી પણ ઘટનાઓ બને છે. અઠવાડિયા સુધી જમવું હોય આમ જમવા જાય ને બહાર પડી જાય મોઢામાંથી, અંદર ગળા હેઠે ઉતરે જ નહીં, લોક વગાડ મહારાજે લોક માર દીધા હોય બધે. અને ત્યારે ભગવાનના સ્વરૂપનું સુખ અને ભગવાનના ભજનનું સુખ આ બે જ જે અત્યારના પાસ પડેલા હશે ત્યારે કામ લાગશે. ગમે એવા કુસંગમાં ગયા હોઈશું, ગમે એવો કુસંગ થઈ ગયો, કુસંગમાં આપણે જાણી જોઈ ન જઈએ પણ કુસંગ થઈ જાય ત્યારે ભગવાનના ભજનનું જે સુખ હશે ને એ તરત સાંભળી આવશે, ઓહો એ જેવું છે, એવું આ નથી, આ તો ભંગાર છે, ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું એમ થાય. અરે કેટલીક વખત એવું નથી થતું આપણને તો કેવું હોય, અહીંયા આગળ કથા ને સત્સંગની અંદર બેઠા હોઈએ ને ખરેખર આજે મંદિરના રસોડાની અંદર સરસ ભાવતું ભોજન બન્યું હોય અને ખરેખર સુગંધની આવતી હોય અને અહીં કથા 10 મિનિટ વધારે થઈ હોય તો પેલા સુખનો યથાર્થ અનુભવ છે ને. એટલે અહીં આગળ કથામાં શું થાય સ્વામી, જો 10 મિનિટ કથા વહેલી પૂરી કરી દે તો બહુ સારું. કારણ કે ત્યાંથી સુખ, ઓલું સુખ યથાર્થ આવે છે. આ સુખ હજુ યથાર્થ નથી ચાખ્યું, નહીં તો આ સુખ જો યથાર્થ ચાખ્યું તો એમ થાય કે ઓલું તો ગમે એવું તોય આખરે બગડવાનું છે, બગડેલું જ છે, એ તો સુધરેલું દેખાય તો બગડેલું છે, ને આ છે એ તો મારે ઠેક સુધી કામ લાગવાનું. જો સુખની અનુભૂતિ થઈ હોય તો ને, થાય છે ખરી પણ યથાર્થપણે નથી થતી. જ્યારે આ સુખ ને ઓલું સુખ આવે ને ત્યારે આ સુખને કાંઈ ન્યૂનપણું અપાઈ જાય છે ને ઓલું સુખને ભોગવવા લોભાઈ જવાય છે. એનું કારણ એ છે યથાર્થ એને ચાખ્યું છે, આને નથી ચાખ્યું. યથાર્થ જ્યારે આને ચાખશું ત્યારે કેવું થશે? તો જેવી રીતે પેલા રાજાને કોદરો ખાવાનો આવ્યો હોય, પીપરની ટેટી બાફીને ખાવાની હોય, ત્યારે રાજાને પીપરની ટેટી ભલે ખાવી પડે પણ ખાતા ખાતા એને ખાધેલા મેવા મીઠાઈ સતત સાંભળે કે આ મુખમાં એક દિવસ આ ખાતો. પૂર્ણાનંદ સ્વામી જયારે ગજો ગઢવી થઈ ગયા, પૂર્વાશ્રમમાં પાછા જતા રહ્યા, ગઢપુરની અંદર પૂર્વાશ્રમમાં જઈને પાછા આવ્યા છે, ત્યારે સાધુ હોય ત્યારે તો હવને કિંમત હોય ને, પણ ભાઈ સાધુ મટી જાય, આ કપડું ઉતરી જાય, પછી કઈ સાધુ જેટલી કોઈ કિંમત કરે? ભગત રહ્યો હોય તો ભગત જેટલી કિંમત કરે, પણ પછી કઈ જેટલું સાધુમાં માન સન્માન કોઈક આપતું હોય એટલું કોઈ દે? કોઈ ના દે. કોઈ ઘરની અંદર રાખતા હોય એમ કઈ રાખે? કોઈ સાધુ હોય તો કે મહિનો મારે ઘેર રહ્યા, ઓહો મારા મોટા ભાગ આખું ઘર ખાલી કરીને બેઝમેન્ટમાં રહેવા જતા રહે, બરાબર, ઘર ખાલી કરીને આપી દે, બધું કરે, હારામ હારું શાકભાજી ને હારામ હારામ એવા મીઠાઈ લાવીને આપે, સાધુ જાણીને આપે કે આ ભગવાનના સાધુ છે, પણ કપડું જ ના હોય તો શું આપે? આ સાધુ જાણીને કથા સાંભળે એટલે, પણ ભગવાન આપણે એ જ ના હોય તો કેમ સાંભળે, કેમ કરે? પૂર્ણાનંદ સ્વામી પાછા આવ્યા ને ગઢપુરમાં પાણી પીવા ના મળ્યું, પાણીનું કોઈ ના પૂછ્યું, ત્યારે સ્વામીને સાંભળી આવ્યું. સ્વામી બોલ્યા, સ્વામીને ગાવાની સંગીતની અંદર ગાવા માટે ગળું સારું રહે એટલે મહારાજ ઘીના કોગળા કરાવતા. ત્યારે સ્વામી એવું બોલ્યા, પૂર્ણાનંદનો ગજો થયો, પૂર્ણાનંદનો ગજો થયો, ગઈ વેદ વાણી, સાતસેર ઘીના કોગળા કરતો, પીવા ન મળ્યું પાણી. જ્યાં હું સાતસેર ઘીના કોગળા કરતો ત્યાં મને પીવાનું પાણી ના મળ્યું. જ્યારે પાણી ના મળ્યું ત્યારે સાતસેર ઘીના કોગળા સાંભળી આવ્યા. જોયું? એમ જ્યારે ભગવાનના ભક્તએ ભગવાનના ભજનના સુખનો અનુભવ કર્યો હોય ને, એટલે એને જ્યારે પોતાનો ટાઈમ બગડતો હોય, જેમાં એને ભજન કરવાની ટેવ પડી છે, એટલે એને ભજન સિવાયની બીજી વાતો, ભજન સિવાયના બીજી પ્રકારની ચર્ચાઓ, એમાં એનો ટાઈમ બગડે નહીં. ટાઈમ બગાડે છે એનો અર્થ હજુ એને ભગવાનના ભજનનું સુખ ચાખ્યું જ નથી, ચાખ્યું જ નથી.
સત્સંગ પૂરો થયો કલાક બે કલાકનો, ગપ્પા ચાલુ થયા. એની પાછળનું કારણ શું છે? ભગવાનના ભજનના સુખનો અનુભવ એને થયો જ નથી. જો ભગવાનના ભજનના સુખનો અનુભવ થયો હોય, નવરા પડે, ચાલો ભાઈ અત્યારે આપણે મંદિરમાં 5 જણ નવરા છીએ ને, ભેગા બેહીને હરિસ્મૃતિનો પાઠ કરીએ, હાલો આપણે ધૂન કરીએ, હાલો આપણે કીર્તન બોલીએ થોડા, હાલો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ, હાલો આપણે તિલચિહ્નની વાતો કરીએ, હાલો આપણે વચનામૃતની વાતો કરીએ, એમ નહીં થાય. પણ 2 કલાક કથા સાંભળી હોય તો જાણે હું મોટો પહાડ ઉપાડ લીધો, હાશ રિલેક્સ થઈ આવે થોડા. શું રિલેક્સ થવાના? કથામાંથી રિલેક્સ થવાનું, બોલો આ જીવને, ભજનમાંથી રિલેક્સ થવાનું. આપણે કહીએ કે રિલેક્સ થવા માટે થોડી વાર છૂટા થાવ બધા. રિલેક્સ તો કથામાં થવાય, રિલેક્સ તો ભગવાનના ભજનમાં થવાય. પણ ઊંધું કેમ છે? ઊંધું એટલે છે કે આપણે યથાર્થ સુખનો અનુભવ નથી કર્યો. જેથી યથાર્થ સુખનો અનુભવ થશે, તેથી કોઈ મૂવી જોવા બેઠો હોય, મૂવી જોવા બેઠો હોય, કોઈ કે રિલેક્સ થાવ. ક્રિકેટ 8 કલાક જોવા ટીવી હામાં બેસી જાય એને કોઈ દી એમ થાય કે 8 કલાક ક્રિકેટ જોઈ થાકી ગયા, હવે રિલેક્સ થાવ? કોઈ દી જોઈએ જીવને એવું રિલેક્સ થવાનું? કોઈ દી ના જોઈએ એમાં રિલેક્સ. કારણ કે રિલેક્સ જ હોય યથાર્થ સુખ. યથાર્થ સુખ ક્રિકેટનું ભોગવે એટલે રિલેક્સ જ હોય. કોઈ દી થાય રિલેક્સ થઈએ? ગમે એટલા ગપ્પા માર્યો હોય, 5-6 કલાક ગ્રહસ્થો ભેગા થઈ ગયો હોય 2-5, તો કાકાના મામાના ફુવાના કેટલાય તમારે કેટલા સંબંધો આમથી આમને આમથી આમ છેડા ગોળવી નાખે ને કેટલી ગામની પંચાતો કરી નાખે. 6 કલાક 5 કલાક ક્યાં જતા રે ખબર ના પડે. એ 5 જણા ભેગા થઈને કોઈ દી એમ કે રિલેક્સ થઈએ, હાલો થોડું ભજન કરીએ તો રિલેક્સ થઈએ. ઓર પોરો ચડે 5-6 કલાક પછી હજુ છૂટું થવાની એને ઈચ્છા જ ના થાય. હજુ થોડી વાર હજુ વાતો કરી લઈએ, હજુ વાતો કરી લઈએ, હજુ વાતો કરી લઈએ. આપણે મંદિરમાંથી બધા છૂટા પડતા હોય ને, મેં તો મંદિરમાંથી છૂટા પડતા હોય તો મને ખબર નથી, પણ એવું ક્યારેક થતું પણ હોય. આ તો થતું હોય ખ્યાલ આવે કે તમારે બહાર આમ કમ્પાઉન્ડની અંદર ઊભા 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 1 કલાક 1.5 કલાક નીકળી જાય. અહીંથી આમ બહાર નીકળતા હોય 1.5 કલાક, એટલે કદાચ એવું હોય સત્સંગની વાતો કરતા કરતા જતા હોય, એવું હોય. પણ જીવને એમાં થાક નથી લાગતો, એમાં નથી લાગતો. કારણ કે યથાર્થ સુખનો અનુભવ છે, યથાર્થ સુખ, એનું યથાર્થ સુખ છે. માટે વાલા ભક્તો, બીજા બધામાંથી આવે વૃત્તિઓને પાછી વાળો, પાછી વાળો. ભગવાનના સ્વરૂપના સુખ બાજુ બહુ ફાસ્ટ દુનિયા ચાલી રહી છે. હું તો એ જોઉં છું કે કેટલો ફાસ્ટ સમય જાય છે. આ જોવો તો ખરા, મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જો ગયા વર્ષે આપણે કહેતા હતા આવે છે આવે છે આવે છે, આ આવી ગયો, ખબર નથી પડતી. અને એમાંય અમેરિકામાં તો 2 હાથને 3રું માથું. મને એવું થાય છે કે આજથી 2000ની સાલ હતી તે સમયે દિવસો જાણે ધીરા જતા હતા. ખબર નહીં આ દિવાળીથી બીજી દિવાળી આવે તો ખબર પડતી. એમાં 98, 97, 96માં તો આમ બ્રહ્મસત્ર આ વર્ષે થયો હોય ને દિવાળીનો, તો બીજા વર્ષે બ્રહ્મસત્ર આવે ને તો આમ લાગે આપણને કે ઓહો ઘણો મોટો ગેપ પડ્યો. અને આજ ખબર નથી પડતી કે ઓલો જુલાઈ ગયો આ જુલાઈ આવ્યો, ઓલો ઓગસ્ટ ગયો આ ઓગસ્ટ આવ્યો, એટલો ફાસ્ટ દિવસ જાય છે. હું સાધુ છું અને આવી 4 દિવાળની વચ્ચે જ રહું છું તો મને એવો અનુભવ થાય છે કે એટલો ફાસ્ટ દિવસ જાય છે. એમાં ઇન્ડિયા કરતાં અમેરિકામાં વધારે ફાસ્ટ જાય છે, અને ઇન્ડિયા કરતાં અમેરિકામાં નિવૃત્તિ વધારે છે અમારે તો પણ એવું લાગે છે. ઇન્ડિયા કરતાં અમેરિકામાં નિવૃત્ત અમે સંતો જાજા છીએ. ઇન્ડિયાની અંદર તો રાત ને દિવસ હરિભક્તોનો સંપર્ક ને રાત ને દિવસ એની વચ્ચે જ બેઠા હોઈએ, અને અહીંયા આગળ તો કાંઈ દિવસે તો વીકડેઝની અંદર તો કાંઈ હોય નહીં, હાઉ ફ્રી. આ તો અમારા માટે બદ્રિકા આશ્રમો જેવું છે, બદ્રિકા આશ્રમ. હા, અને જો ના હમત આવડે તો VIP જેલ બે છે, એટલું સરસ છે આ વાતાવરણ. છતાંય પણ અહીં અમારો દિવસ આટલો ફાસ્ટ જાય છે તો મને એમ થાય કે આ ગ્રહસ્થ આશ્રમના ગ્રહસ્થ ભક્તોને કેવું થતું હશે. અમેરિકામાં જો એમ લાગે કે હું 80ની સાલમાં આવ્યો અને આ 34 વર્ષ થયા પણ ક્યાં ગયા ખબર ના પડી, યાર એટલી સ્પીડમાં જતો રહ્યો, એવું જ થતું હશે ને એને તો, આમ સ્વપ્ન જેવું જ લાગતું હશે ને. મને એવું ઘણી વખત તમારી કલ્પના કરવાની ઈચ્છા થઈને કરતો તો આટલો ફાસ્ટ યુગ જાય છે. કાલ આપણા છેલ્લા શ્વાસ બાજુ આપણે પહોંચી જશું અને ભગવાનના સ્વરૂપના સુખનો અનુભવ કરવાનો રહી ગયો આળસના પ્રમાદમાં, ભગવાનના ભજનના સુખનો અનુભવ કરવાનો રહી ગયો. તો એ અનુભવ કરવા માટે એ અનુભવ વાલા ભક્તો માથે 2 હાથ મૂકવાથી નથી થતો. હું ગુરુજીને કહું મારા માથે 2 હાથ મૂકી દો એટલે મને ભગવાનના સુખનો અનુભવ થઈ જાય, એમ ના થાય. એના માથે 2 હાથ મૂકવાથી ભગવાનના સુખના અનુભવ બાજુ ચાલવાની તાકાત ચોક્કસ આવે. પરંતુ કોઈ એમ કે આવું થઈ જાય, થયું છે, ના થાય એવું પણ નથી કહેતો, થાય પણ અપવાદ કોઈક, અને એ કોને થાય? પુરુષ પ્રયત્ન જે કરતો હોય એની માટે મતતો હોય
અને ક્યારેક મોટા સાધુ રાજી થઈ જાય ને માથે હાથ મૂકે ને એને પછી એ સુખનો અનુભવ થાય, પણ આ તો કઈ કરતો જ ન હોય, નથી ચાખવું કઈ નહીં, અને પછી અચાનક આવીને કે મને માથે હાથ મૂકી દો, તો મોટા પુરુષ માથે હાથ મૂકે તો એના હાથ ચીકણા થાય તેલવાળા, બીજું કાંઈ ના થાય. એટલે વાલા ભક્તો, ભગવાનના ભજનના સુખનો પહેલા ભગવાનના ભજનની ટેવ પાડો. નવરાશ પડે ને એટલે બીજા ગપ્પાને બીજી વાતો ને બીજી ચર્ચાઓમાંથી પાછા વળો. બહુ ચર્ચાઓ કરીને બહુ ગપ્પા માર્યા ને બહુ વાતો કરી આ જગતની, બહુ કરી, કેટલીક કરવી છે, હજુ થાક નથી લાગતો આપણને? આટલા જગતની આખી પંચાયત કરી દીધી, આખા મોટા કોઈ આપણું લખે જ, કોઈ લખતું નથી આપણું, નથી આપણું કોઈ હંગરતું, અને આપણે ખાલી આપણી જીભેથી બીજી બધી વાતો કરી કરીને એના કરતા જીભેથી સ્વામિનારાયણ 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 સ્વામી અંદરથી આમ મહારાજ 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 થાય એવી ટેવ પાડ દો. એવી ટેવ ઘણા ભક્તોને હું જોઉં છું યુવા અવસ્થામાં. અમારા મોન્ટુ ભગત છે, કેટલી નાની ઉંમરના ભગત છે, પણ હું સતત એનું એક અંગ જોઉં છું કે એને સતત નવરા પડે ને તમારી જોડે વાત કરતો હોય ને તો એનું મોઢું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ હોય, ભજન ચાલુ જ હોય. ધર્મેન્દ્રભાઈ છે રનુવાળા, એના બાપા દાદા છે, દાદાને એ દાદાને પણ એવી ટેવ છે સ્વામિનારાયણ 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 અખંડ ચાલુ જ હોય. માટે ભજનની ટેવ પાડીએ અને ભજન દ્વારા પછી મેં કીધું એમ હરિસ્મૃતિ આદિકથી, કારણ કે ભજન છે પહેલાં આપણને અંતઃકરણ ચોખ્ખું કરશે, એના સુખની અનુભૂતિ જેમ જેમ થતી જશે, અને ભજન કરવા બેસો ને ત્યારે બને ત્યાં સુધી મહારાજની મૂર્તિ નામ હામી રાખો, હામી રાખીને જોયા કરો અને ભજન કરો. કાનમાં કંઈક શબ્દ ભગવાન સંબંધી કથા વાર્તા કીર્તન હરિસ્મૃતિ આદિકના નાખતા રહો, અને એક બાજુ પર જપ સ્વામિનારાયણ 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 કરો, એમાંથી જે હૃદયમાં ટાઢક થશે. આજે એક યુવાન અહીંયા આગળ છે, અહીંયા આગળ ન્યુયોર્કમાં રહે છે, અને નિયમ આપ્યો છે રોજ જાપ કરીને મેસેજ કરે, રોજ એ કેટલા બધા જપ ભગવાન સ્વામિનારાયણના કરે છે, તો એના હૃદયમાં ટાઢું ધીરે ધીરે થતું જાય છે. એટલે ભગવાનના સુખ તરફ આપણે આગળ વધીએ, ભગવાનના ભજનના સુખ તરફ આગળ વધીએ, અને એવી રીતે જ્યારે આપણને એક દિવસ એવો યથાર્થ અનુભવ એ ભજનનો થશે અને ભગવાનના સ્વરૂપનો થશે, પછી એ સુખ આપણને ક્યારેય ભૂલાય નહીં, એવું અહીંયા આગળ મહારાજનું કહેવાનું તાત્પર્ય છે. આગળની વાત આપણે ફરી વખતની સભામાં સાંભળશું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ. જય હરિકૃષ્ણ મહારાજની.